સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોતરવાડા ખાતેની પ્રથમ સભામાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. ડીસામાં વડાપ્રધાન માટે અશોભનીય ટિપ્પણી કરનાર કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાને જિલ્લા ચૂંટણી અધિકારીએ ફટકારી નોટિસ. ડીસા નજીક બનાસ નદીના પુલ પાસે મધરાત્રે તડાકા ભેર અથડાઈ પડેલા બે ટ્રેલર આગમાં લપેટાઈ જતા બે જણ ભડથું, અન્ય બે જણને ગંભીર ઈજાઓ. ધાનેરા નજીક સરાલ ગામનો માજીરાણા યુવક ટ્રેન નીચે કપાઈ મરતા અરેરાટી. ધાનેરા તાલુકાના ધરણોધર ગામના વાલીઓએ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો સાથે હંગામો મચાવ્યા બાદ તપાસનો ધમધમાટ. તપાસ અધિકારીઓએ લીધેલા નિવેદનોમાં આચાર્ય કડકાઈ કરતા હોય તેમની બદલીની માંગ ઉઠી હોવાની બહાર આવી વિગતો. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનું દામન છોડ્યા બાદ આજે કોંગ્રેસના વધુ 10 કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. ડીસા તાલુકાના કંસારી ગામે આજે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની સભા યોજાઈ હતી, જેમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ 10 પણ વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા. આ તમામ કાર્યકરોને ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસથી નારાજ કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, ત્યારે એક પછી એક કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાતા હવે આગામી લોકસભાની ચૂંટણીમાં તેની કેટલી અસર થાય છે તે જોવું રહ્યું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને દરેક નેતાઓ આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ત્યારે આ મામલે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર પરબતભાઈ પટેલે પણ આ મામલે મોટું નિવેદન આપ્યું હતું. હવે તો કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસની નથી, આ ચૂંટણી હિન્દુસ્તાન વિરુદ્ધ પાકિસ્તાનની ચૂંટણી છે. આ ચૂંટણી ચોકીદારના વિરુદ્ધ ચોરની ચૂંટણી છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે શું કરવાનું. વચ્ચે રાહુલ ગાંધી ને ઇમરાન ખાન ને વડાપ્રધાન પાકિસ્તાન બે ને વાત થઈ હશે કે ભાઈ આપકા કેસા હૈ વહાં. રાહુલે કીધું હશે કે અભી કુછ સેટિંગ નહીં હોતા, આપકે હમારી જગ્હ વહાં પે રખના. તમે આ વખતે જો કોંગ્રેસ ને ઘર ભેગી કરો તો નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્નું છે કોંગ્રેસ મુક્ત ભારત નું, એ આ વખતે 100% પૂરું થઈ જશે. મિત્રો, સમગ્ર જિલ્લામાં અત્યારે આ લોકસભાની ચૂંટણીનો પ્રચાર અમારી સમગ્ર ટીમ સાથે જિલ્લાના આગેવાનો અને જે તે મત વિસ્તારના અમારા બધા જ આગેવાનો સાથે, જ્યાં ધારાસભ્ય હોય કે અમારા વેરાસુનો ચેરમેન હોય કે અમારા ડેરીના વાઇસ ચેરમેન કે સમગ્ર ટીમ કે જિલ્લા પંચાયતના સભ્યો માજી સભ્યોની હાજરીમાં જે મિત્રો થાય છે, મીડિયાની પણ જ્યાં હાજરી હોય છે, મિત્રો જન સમર્થન નરેન્દ્ર મોદીના નામે જે મળે છે કે સમગ્ર પ્રજામાં જે ઉત્સાહ છે કે મારા વડીલો કે જે ઉંમરલાયક વ્યક્તિઓ છે એ પણ ખરા તડકામાં અમારી સભામાં મિત્રો ઉપસ્થિત છે. આ મોદી પ્રત્યેનો પ્રેમ, ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો પ્રેમ બતાવે છે. અને મિત્રો, પ્રજાએ જે નક્કી કર્યું છે કે 100% સીટ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલશે. તમારી હાજરીમાં મારે મિત્રો કહ્યું છે કે જે ગામડાનો પ્રવાસ છે, જ્યાં જ્યાં અમારી સભાઓ થાય છે, એક એક ક્ષેત્રમાં એટલું બધું જન સમર્થન છે. મને પણ એમ થાય છે કે આટલા બધા લોકો કે જે અત્યારે ઉનાળાની ગરમીમાં ઘેર લીમડાના છોડા નીચે ક્યાંક એસીમાં ઊંઘવાવાળા હોય એવા લોકો પણ
નરેન્દ્ર મોદી પ્રત્યેના પ્રેમને લીધે અમારી સાથે મિત્રો મિટિંગમાં આવે છે અને એમને અમારી પાસે મુદ્દો કોઈ છે જ નહીં. મુદ્દો એક જ કે અમારે સલામતીની સુરક્ષા જોઈએ છે અને નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી. જેથી મિત્રો અમને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે પ્રજા સામેથી ચાલીને આ ટીમમાં જોડાય છે. અને કેટલાય કોંગ્રેસના મિત્રો ક્યાંય કોંગ્રેસમાં તાલુકા પંચાયતના સભ્ય હોય, હમણાં જ જેમ બાદરસિંહ અમારા જિલ્લા પંચાયતના જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ હતા, જાગીરદાર સમાજના આગેવાન જિલ્લા ભાજપના પ્રમુખ હતા, અને છતાં મિત્રો એમની ટીમ સાથે એ પણ ભાજપમાં જોડાણા. અત્યારે મારી જિલ્લા પંચાયત અહીં જ અમારા બાદરસિંહ જે જિલ્લા પંચાયતના સભ્ય છે એમના સામે લડેલા ભાઈ ખેંગારભાઈ, અમારો તાલુકા કોંગ્રેસનો મહામંત્રી એ પણ તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા કેટલાય કાર્યકરો સાથે તમામ જગ્યાએથી, અને જે મારી ઝેરડાની બેઠકમાં પણ જાગીરદાર સમાજના અમારા બધા જ આગેવાનો જે પણ તાલુકાનો કોંગ્રેસનો ડેલિગેટ હોય આવા બધા જ લોકો જે મિત્રો સમર્થન આપે છે, એટલે મને લાગે છે કે કોંગ્રેસ કંઈ છે જ નહીં, કોંગ્રેસ પૂરી થઈ ચૂકી છે આવા વિશ્વાસ સાથે લોકો અમારા સાથે સમર્થન આપે. મિત્રો જ્યારે એ લોકો રાજીનામું આપીને આપણા સાથે જોડાય છે એ જ એમનું સમર્થન છે. હું મિત્રો એવું કહું કે જ્યારે આ રાષ્ટ્રના માટેની ચૂંટણી છે, દેશ માટેની ચૂંટણી છે, રાષ્ટ્રના હિતના જ પ્રશ્નો, સ્થાનિક ચૂંટણી નથી. પણ ક્યાંક ક્યાંક લોકોને બીજું કંઈ મળતું ન હોય એટલે ગમે તે મુદ્દો લાવે, પણ માત્ર નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડાય છે, રાષ્ટ્રીયતાના નામે ચૂંટણી લડાય છે. એટલે મિત્રો ગમે એટલા મુદ્દા આવે એમાં ક્યાંય કોઈ વિકલ્પ જેનો નથી. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે બનાસકાંઠા મત વિસ્તારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગત બુધવારે પરબતભાઈ પટેલે ધાનેરા ખાતે જાહેર સભાને સંબોધી મતદારોને સમર્થન માંગ્યું હતું. બુધવારે ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે સઘન લોકસંપર્ક કર્યા બાદ ધાનેરા ખાતે લાલચોકમાં સભા સંબોધી હતી. બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈ, ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલ તેમજ ભાજપના કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ ભગવાનદાસ પટેલ સહિત અન્ય અગ્રણીઓને સાથે રાખી મુખ્ય ગામોની મુલાકાત લઈ કાર્યકરો તેમજ ગ્રામજનો સાથે લોકસંપર્ક કરી પોતાની જીત માટે સમર્થન માંગ્યા બાદ તેમણે બુધવારે સાંજે ધાનેરાના લાલચોકમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં પરબતભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓથી લોકોને માહિતગાર કરી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથને વધુ મજબૂત કરવા માટે બનાસકાંઠાનું કમળ દિલ્હી મોકલવા માટે લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન રૂપે સહયોગ માંગ્યો હતો. દિલ્હી જાય એ માટે તમને બધાને બે હાથ જોડીને મિત્રો વિનંતી કરવા માટે આવ્યો છું કે આ કામ તમારું બધા પરબતભાઈ બધે નહીં જઈ શકે. આ ધારાસભાની ચૂંટણી નથી, સાત વિધાનસભાની ચૂંટણી છે. ત્યારે તમારે બધાએ નરેન્દ્ર મોદી બનવાનું છે, તમારે બધાએ પરબતભાઈ બનવાનું છે, તમારે જાતે ઉમેદવાર બનવાનું છે. એક પણ મત ક્યાંય બાકી રહે નહીં. મતદાન પણ મિત્રો ત્યારે જ થાય કે તમે ઘર ઘર સુધી આ સમાચાર પહોંચો, નરેન્દ્ર મોદી વિશેની વાતો કરો અને આપણું હિત અને ભલું, આપણું સલામતી ક્યાં છે, આપણું સુખ ક્યાં છે, આપણી સુરક્ષા ક્યાં છે, આ વિચારીને જ્યારે મિત્રો કરશો ત્યારે તેવી તારીખે ગરમીના દિવસો છે, ક્યાંય ગઈડું માવતર હશે, ક્યાંય કોઈ હાજુ મધુ હશે, ક્યાંય મારી બેન દીકરી કે બહુવારું નાનું બાળક રડતું છે, તેડીને ઊભી છે, ત્યારે બધાની તકલીફો હશે. પણ દેશના હિત માટે જેમ ક્યારેક કોઈ કારણસર ગમે તે જવું પડે ત્યારે દેશના ભલા માટે આરામમાંથી બહાર નીકળીને, આમ તો મારા ઘરના લોકોને ગરમીમાં બહાર નીકળવું ગમે નહીં. મેં કીધું મારી બે દીકરીઓની ઘરના માવતરની હાજા મજાની આ તકલીફો છે, પણ આપણા બધાના ભલા માટે સુરક્ષા માટે એક પણ મત મિત્રો બાકી ધરે પૂરેપૂરું મતદાન કરાવીને જંગી બહુમતીથી તમારા પ્રતિનિધિ તરીકે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અહીંથી ઢંગી બહુમતીથી ચોટીને મુખ્ય રીતે હાથ જોડીને વિનંતી કરું છું. મારા લાયક કોઈ તો પહોંચો મિત્રો હવે તમે જીતો ભેગા રહીને એને હું ઉકેલ લાવું છું. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશનો રંગ બરાબરનો જામ્યો છે ત્યારે આજે દિયોદર ખાતે પણ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના વરદ હસ્તે ભાજપના ચૂંટણી કાર્યાલયનું ખુલ્લું મુકાયું હતું. મંત્રી હરિભાઈ ચૌધરીએ રિબીન કાપી ચૂંટણી કાર્યાલયનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ભાજપ તરફી ખૂબ સારો માહોલ છે. પરબતભાઈ પટેલનું ઉમેદવારીપત્ર ભરતી વખતે પણ 20,000 થી વધુ લોકો આવ્યા હતા.
આ વખતે પણ ભાજપને વિજયી બનાવવા જિલ્લાની જનતા મક્કમ છે તેવો દાવો કરી બનાસકાંઠા બેઠક પર પરબતભાઈ પટેલ મોટી લીડથી વિજય બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, યુવા ભાજપના ઉપપ્રમુખ રમેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ પરાગભાઈ જોશી તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કાર્ય જોરશોરથી શરૂ થઈ ગયું હોય રાજકીય પક્ષોએ પણ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દીધા છે. સાથે સાથે બોલિવૂડના કલાકારોએ પણ પ્રચાર કાર્યની કમાન સંભાળી છે. ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે પ્રસિદ્ધ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે રાત્રે પોતાની આગવી શૈલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી ચૂંટણી જીતાડવા આહ્વાન કર્યું હતું. ભાજપના ચૂંટણી પ્રચારમાં દિગ્ગજ નેતાઓ સાથે બોલિવૂડના કલાકારોએ પણ સ્ટાર પ્રચારક તરીકે જોડાયા છે. ત્યારે ડીસા ખાતે બનાસકાંઠા બેઠકના ઉમેદવાર પરબતભાઈ પટેલની જાહેર સભામાં પ્રસિદ્ધ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પોતાના આગવા અંદાજમાં ભરપૂર કોમેડી સાથે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની વાતો રજૂ કરી ભાજપને મત આપવા આહ્વાન કર્યું હતું. રાજુ શ્રીવાસ્તવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલુ પ્રસાદ યાદવ સહિત અન્ય નેતાઓની મિમિક્રી કરી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પણ ઠેકડી ઉડાડી હતી. રાજુ શ્રીવાસ્તવે ડીસાવાસીઓને ભરપૂર મનોરંજન પીરસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા ભાજપને મત આપવા હાકલ કરી હતી. જો હસે ઉસકા ઘર બસે ઓર જિસકા ઘર બસે તે પૂછો કભી હસે. આ જોરદાર તાલી તાલી બજાય છે. તાલી બજાને કે મોટે તો બજાય તાલી. હા કામ પટા દેને क्योंकि जो मेरे भाषण के लिए जो ताली नहीं बजाता है वो अगले जन्म में घर घर जाके बजाता है. सही अपना काम छोड़ के घूम रहा हूँ. एक ही शख्स का मैं दीवाना हूँ, बल्कि मैं कहता हूँ मैं भक्त हूँ एक सच्चे इंसान का जिसका नाम है नरेंद्र मोदी. नरेंद्र मोदी जैसा शख्स न पहले कभी हुआ है, न भविष्य में कभी होगा, न भूत हो न भविष्य. और दोस्तों मैं कभी कभी ईश्वर को धन्यवाद करता हूं कि ईश्वर तेरा धन्यवाद कि तूने नरेंद्र मोदी का जन्म हिंदुस्तान में दिया. एक ही शख्स है जो हिंदुस्तान के अंदर जो हिंदुस्तान का दुश्मन है, देश गद्दार, जो हमारा खाते हैं और दूसरे देश का गुणगान करते हैं, भारत माता के टुकड़े करने की बात करते हैं, उनको भी सुधारने वाला वही. एक हीरो की बात करो, देश के हीरो की बात करो, तो नहीं चाहते भी विलन ध्यान में आ जाते. विलन वही है गांधी परिवार का, राहुल गांधी. कभी कभी लगता है कि उसकी बात करके भी टाइम क्यों खराब कर रहा है मंदबुद्धि के बारे में. अभी राहुल गांधी किसानों से बात कर रहे थे, किसानों से कह रहे थे राहुल गांधी, देखो भैया आप हमें वोट दीजिए, किसान भाइयों हमें वोट दीजिए, मैं वादा करता हूं आपके खेत पक्के करवा दूंगा, आपके खेतों में टाइल्स लगवा दूंगा, वहां कभी पानी नहीं भरेगा और आपको कांटा भी नहीं देंगे. दोस्तों कुछ सच्ची सच्ची बात भी बताऊंगा. जैसा कि मैंने कहा नरेंद्र मोदी का सीना 56 इंच का नहीं है बल्कि 112 इंच का. 112 इंच का जिगर रखने वाला शख्स है. अगर नरेंद्र मोदी जी ने पाकिस्तान से क्या कहा, खुलेआम अगर मांगोगे कश्मीर लाहौर में छीन लेंगे, अगर मांगोगे कश्मीर तो भारत. આ કાર્યક્રમમાં ગુજરાત ફેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ધારાસભ્ય શશિકાંત પંડ્યા, સાધ્વી નિર્મલાપુરી મહારાજ, ભાજપના અગ્રણીઓ કાર્યકરો તેમજ શહેરીજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી રાજુ શ્રીવાસ્તવની મિમિક્રીને માણી હતી. ગત બુધવારે ભાજપના ચૂંટણી પ્રચાર અર્થે બનાસકાંઠામાં આવેલા
કોમેડી જગતના સુપરસ્ટાર રાજુશ્રી વાસ્તવે પાલનપુર વાસીઓને પણ પેટ પકડી હસાવ્યા હતા. પાલનપુરના ગુરુનાનક ચોકમાં યોજાયેલી ચૂંટણી સભામાં રાજુશ્રી વાસ્તવે રમૂજી શૈલીમાં કોંગ્રેસને આડે હાથ લઈ લોકોને રાજકીય ગમત સાથે મનોરંજન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, બનાસકાંઠા ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર, પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન દશરથસિંહ સોલંકી, ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા સહિત અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણી સભામાં નગરજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાજકીય વ્યંગ સાથેનું મનોરંજન માણ્યું હતું. મોહબ્બત કા સફર લંબા હૈ તો ક્યા હુઆ, થોડા તુમ આગે બઢો થોડા હમ આગે બઢે, થોડા તુમ આગે બઢો થોડા હમ આગે બઢે, થોડા તુમ આગે બઢો થોડા હમ આગે બઢે, બાદ મેં રિક્ષા કર લેંગે. દોસ્તો મેં યહાં પર મેં તો હાસ્ય કા કામ કરતા હું, હસાને કા કામ કરતા હું, ટેલિવિઝન મેં આતા હું, લેકિન આજ યહાં આને કા મકસદ યે હૈ કે મેં એક આદમી કા દીવાના હું, એક આદમી કા ભક્ત હું, એક સચ્ચે ઇન્સાન કા જિસકા નામ હૈ નરેન્દ્ર મોદી. મેં નરેન્દ્ર મોદીજી કા ભક્ત બનકે ઇસ મેદાન મેં કૂદ પડા હું, ઓર ચારો તરફ મેં યહાં સે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, બેંગોલ, જમ્મુ, પંજાબ, યહાં પે પ્રચાર કરતે કરતે ગુજરાત પહોંચા હું. ઓર ગુજરાત તો બહુ બેસ્ટ છે. ગુજરાત મેં જો પ્યાર મિલતા હૈ, યહાં જો મોહબ્બત મિલતી હૈ, પૂરે હિન્દુસ્તાન મેં એસે લોગ કહીં નહીં હૈ. જો અપને યહાં કે લોગ હૈ, બહોત પ્યારે લોગ હૈ, બહોત અચ્છે લોગ હૈ. નરેન્દ્ર મોદી એક એસા શખ્સ હૈ, સિર્ફ નરેન્દ્ર મોદી એસા શખ્સ હૈ દોસ્તો, જો હિન્દુસ્તાન કો ભી સંભાળ સકતા હૈ ઓર પાકિસ્તાન કી ભી એસી તેસી કર સકતા હૈ. પાકિસ્તાન કો ઘર મેં ઘુસ કે માર સકતા હૈ. અપને દેશ કી રક્ષા કે લિયે મેં પાકિસ્તાન કે લિયે કહા, માન લો નરેન્દ્ર મોદીજી કહે રહે હૈ મેરી જબાન મેં, નરેન્દ્ર મોદીજી પાકિસ્તાન સે કહેંગે તો ક્યા કહેંગે, અગર માંગોગે કશ્મીર તો લાહોર ભી છીન લેંગે, અગર માંગોગે કશ્મીર તો લાહોર ભી છીન લેંગે, ઓર અગર માંગોગે રાહુલ તો કેજરીવાલ મુફ્ત મેં દેંગે. બનાસકાંઠાના થરાદ ખાતે પ્રગતિનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી અકળાયેલા સ્થાનિક રહીશોએ બુધવારે થરાદ નગરપાલિકા કચેરીમાં ધસી જઈ ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. થરાદની પ્રગતિનગર સોસાયટીમાં પીવાના પાણી સાથે ગટરના ગંદા પાણીની સમસ્યા પણ વિકટ બની ગઈ છે. આ સમસ્યા અંગે સ્થાનિક લોકોએ વારંવાર નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં નગરપાલિકાએ કોઈ ઉકેલ લાવ્યો નહોતો, જેથી પ્રગતિનગર સોસાયટીના રહીશોએ બુધવારે સામૂહિક રીતે પાલિકા કચેરીએ ધસી જઈ 3 દિવસમાં આ સમસ્યાનો કોઈ ઉકેલ ના લવાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગટરના ગંદા પાણી સાથે લાઇટ અને પીવાના પાણીની સમસ્યા વેઠી રહેલા પ્રગતિનગરના રહીશોએ નગરપાલિકા કચેરીમાં ભારે રોષ ઠાલવ્યો હતો. ગટરના ગંદા પાણીના જમાવડાથી બીમાર પડતા બાળકોની સારવાર માટે અમદાવાદ સુધી દોડવું પડતું હોવા છતાં ઘોર બેદરકારી દાખવતા પાલિકા તંત્ર સામે રોષ ઠાલવતા સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે અમારી આ રોજિંદી રામાયણનો કોઈ નિકાલ ના આવે તો અમે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરી રોષ ઠાલવીશું. પ્રગતિનગર સોસાયટીમાંથી અમે આજે નગરપાલિકામાં ભૂગર્ભ ગટર, લાઇટની સમસ્યા, રોડની સમસ્યા, પાણીની સમસ્યા માટે આવ્યા હતા. હવે જો આ પ્રશ્નો મારા સોલ્વ નહીં થાય તો અમે આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ત્યાં અત્યારે અમે પ્રગતિનગર સોસાયટીમાંથી બધા ભેગા મળી અને ગટરની સમસ્યા, ગટર એવી પરિસ્થિતિ છે કે ઘરની બહાર નીકળી શકતા નથી અને ઘરની બહાર એકલો ગંધ મારતી હતી, ફેમિલી પરિવારને રહેવું પણ મુશ્કેલ બની જાય છે. રસ્તાનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે, દર 4 મહિને ચોરીના બનાવો બનતા હોય છે. એટલે અમે દરેક ભેગાથી સોસાયટીવાળાને રજૂઆત કરવા આવ્યા છીએ, જો આ રજૂઆત સમયસર એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આંદોલન કરીશું અને આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. બનાસકાંઠા બેઠકના લોકસભા ચૂંટણીના ઓબ્ઝર્વરોએ
પાલનપુર સ્થિત માહિતી કચેરી ખાતે કાર્યરત એમસીએમસી સેન્ટરની મુલાકાત લઈ આ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. લોકસભા ચૂંટણી અનવ્ય ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠામાં ખર્ચ માટે નિમાયેલ ઓબ્ઝર્વર શિવાનંદ કાલાકીરી અને વિવેકકુમાર ભાસ્કરે ગત બુધવારે પાલનપુર સ્થિત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈ આ સમિતિની કામગીરી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારિત થતા રાજકીય પક્ષો અને ઉમેદવારોને લગતા ચૂંટણીલક્ષી સમાચારો અને પેડ ન્યૂઝ પર આ સમિતિ સતત વોચ રાખી જરૂરી કાર્યવાહી કરે છે. ઓબ્ઝર્વરોએ મીડિયા સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓને પૂછપરછ કરી વોચ કામગીરી અંગે જાણકારી પણ મેળવી હતી. આ અધિકારીઓએ સમિતિ દ્વારા પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર કેવી રીતે વોચ રાખવામાં આવે છે તેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આ મુલાકાત વખતે ઓબ્ઝર્વરોએ લાયઝન ઓફિસર ગિરીશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ, નોડલ ઓફિસર અને એમસીએમસીના સભ્ય સચિવ ડીપી રાજપૂત તેમજ માહિતી કચેરી તથા એમસીએમસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોતરવાડા ખાતેની પ્રથમ સભામાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. ડીસામાં વડાપ્રધાન માટે અશોભનીય ટિપ્પણી કરનાર કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાને જિલ્લા ચૂંટણી અધિકારીએ ફટકારી નોટિસ. ડીસા નજીક બનાસ નદીના પુલ પાસે મધરાત્રે ધડાકાભેર અથડાઈ પડેલા બે ટ્રેલર આગમાં લપેટાઈ જતા બે જણ ભડથું, અન્ય બે જણને ગંભીર ઇજાઓ. ધાનેરા નજીક સરાલ ગામનો માજીરાણા યુવક ટ્રેન નીચે કપાઈ મરતા અરેરાટે. ધાનેરા તાલુકાના ધરણોધર ગામના વાલીઓએ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો સાથે હંગામો મચાવ્યા બાદ તપાસનો ધમધમાટ. તપાસ અધિકારીઓએ લીધેલા નિવેદનોમાં આચાર્ય કડકાઈ કરતા હોય તેમની બદલીની માંગ ઉઠી હોવાની બહાર આવી વિગતો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાળના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ.
નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. લોકસભા ચૂંટણી પૂર્વે જ ઓબીસી નેતા અને ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડી દેતા કોંગ્રેસ ખરા સમયે જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. બીજી બાજુ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધા બાદ તુરંત જ અલ્પેશજી ઠાકોર લોકસભા ચૂંટણીમાં ઠાકોર સેનાના ઉમેદવારો માટે સમર્થન માંગવા મેદાનમાં ઉતરી આવ્યા છે. રાજીનામાના બીજા જ દિવસે આજે બનાસકાંઠામાં આવેલા અલ્પેશજી ઠાકોરે દિયોદર તાલુકાના કોતરવાડા ગામે રાજકીય સભામાં હાજરી આપી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નેતૃત્વ કરવાનો પ્રયત્ન કરે ત્યારે દુઃખ થાય કે શા માટે દબાવો છો, શા માટે આ લોકોની અવગણના કરો છો. સાહેબ, હું રાજનીતિમાં આવ્યો આ સમાજના ઉત્થાન અનેક સપનાઓ લઈને આવ્યો. મારું સપનું હતું કે એક એક ઘર પાકું થાય, એક એક ઘરમાં લાઈટ, પાણી, વીજળી, રોજગારી અને એક એક ઘર ખુશાલીમાં હોય, ક્યાંય વેસણો ના હોય. જો કે અલ્પેશ ઠાકોરની ચાલુ સભા વખતે જ ભારે પવન ફૂંકાતા એક બાજુનો મંડપ ઉડી ગયો હતો, જેથી અફડાતફડી મચી ગઈ હતી. જો કે મંડપ ઉડી જવા છતાં અલ્પેશ ઠાકોરે ભાષણ ચાલુ રાખી પવન ફૂંકાવાની કુદરતી ઘટનાને પણ ઠાકોર સેનાની આંધી આવવાનો સંકેત ગણાવી હતી. અને ગરીબો પોતાના અધિકાર માટે જાગૃત થયા અને આટલી 42 ડિગ્રીથી વધારેની ગરમીમાં આવા ખુલ્લા આકાશ નીચે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બતાવે છે કે બનાસકાંઠામાં ખૂબ મોટું પરિવર્તન છે અને બનાસકાંઠાની અંદર પહેલીવાર ગરીબોનો ઉમેદવાર આ વખતે વિજયી થશે. આ વખતે એક પ્રતીક છે ગરીબનું, કોણ વ્યક્તિ લડે છે એના કરતાં ગરીબનું પ્રતીક લડી રહ્યો છે, એટલે ગરીબનું પ્રતીક 100% વિજયી બનવાનું છે. ખૂબ મોટા કારણો છે, એટલે એ બધા કારણોમાં નહીં પડવું, પણ જે લોકોએ સેના અને સમાજ થકી વિજયી બન્યા છે, આજે એમને સેના અને સમાજ સારો નથી લાગતો, પોતાની રાજનીતિ સારી લાગે છે, એવા લોકોને કહેવા માંગુ છું કે એકવાર સમાજને સેનાને છેતરી જાઓ, બીજી વાર નહીં છેતરી જાઓ. આ વખતની ચૂંટણીમાં નેતાઓના બેફામ વાણી વિલાસ સામે પણ તંત્રએ આકરું વલણ અપનાવ્યું છે. બનાસકાંઠાના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સંદીપ સાંગલે તાજેતરમાં જ ડીસા ખાતે કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન વખતે અશોભનીય શબ્દોનું ઉચ્ચારણ કરનાર કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને નોટિસ ફટકારી દીધી છે. ડીસા ખાતે કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી સભામાં કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકી 56 ઇંચની છાતી તો ગધેડાની હોય એવા અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હતા. આવો વાણી વિલાસ કરી અર્જુન મોઢવાડિયાએ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાનું માની જિલ્લા ચૂંટણી અધિકારીએ અર્જુન મોઢવાડિયાને લાકડા જેવી નોટિસ ફટકારી દીધી છે. ડીસા ખાતેની સભામાં શું બોલ્યા હતા અર્જુન મોઢવાડિયા એ પણ સાંભળી લો. માણસની છાતી તો હંમેશા 36 ઇંચની હોય, પહેલવાન હોય તો એની છાતી વધારેમાં વધારે 42 ઇંચની હોય. 56 ઇંચની છાતી કહી અને વડાપ્રધાનનું અપમાન મોદી ભક્તોએ નહીં કરવું જોઈએ. 56 ઇંચની છાતી છે એ ગધેડાની હોય છે, 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 56 ઇંચની છાતી છે એ ગધેડાની હોય છે. અને પારીકરજીએ સર્જિકલ સ્ટ્રાઇક પછી એમ કહ્યું હતું કે મોદીજીની છાતી છે એ 100 ઇંચની થઈ ગઈ છે, 100 ઇંચની છાતી પાડાની હોય છે. એટલે આ રીતે વડાપ્રધાન હિંમતવાન છે એમ કોઈને વાંધો નથી. ડીસા નજીકથી પસાર થતો નેશનલ હાઈવે લોહિયાર બનતો જાય છે ત્યારે ગઈ રાત્રે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
બુધવારે મોડી રાત્રે ડીસા નજીક આવેલા મહાકાળી માતાના મંદિર પાસે બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માત બાદ આગ લાગતા ટ્રેલરમાં સવાર બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમણે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજસ્થાનથી મુંદ્રા માલ લઈને જઈ રહેલા ટ્રેલર અને પથ્થર ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રેલરોમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં ટ્રેલરમાં સવાર બે ઈસમો બળીને ભડથું થઈ ગયા હતા, જ્યારે બે ઈસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ આગની લપેટો દૂર દૂર સુધી દેખાઈ હતી. આ ઘટના બન્યા બાદ કલાકો સુધી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ધાનેરા તાલુકાના સરાલ ગામના માજીરાના યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઈ છે. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ નજીકથી પસાર થતા રેલવે ટ્રેક પરથી કોઈ અજાણ્યા યુવાનની લાશ ટ્રેન નીચે કપાયેલી હાલતમાં મળી આવતા ધાનેરા પોલીસને જાણ કરાઈ હતી, જેના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જો કે આ યુવાનનું શરીર ટ્રેન નીચે ચૂંદાઈ ગયું હોય મૃતકની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી, પરંતુ મૃતકના કપડાની તપાસ દરમિયાન મળેલી ડાયરીમાં મૃતક યુવાન ધાનેરા તાલુકાના સરાલ ગામનો વિપુલ માજીરાણા હોવાની વિગતો જાણવા મળતા ધાનેરા પોલીસે મૃતકના પરિવારનો સંપર્ક કરી આ યુવાનના મૃતદેહને ધાનેરા રેલવે સ્ટેશન પર ખસેડ્યો હતો. બાદમાં મોડી સાંજે પરિવારના સભ્યો આવ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડી આ યુવાને આવું પગલું કેમ ભર્યું તેનું કારણ જાણવા ધાનેરા પોલીસે તપાસની તજવીજ હાથ ધરી છે. ફરી સામે થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકાના ધરણોધર ગામના વાલીઓએ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો સાથે હંગામો મચાવ્યા બાદ તપાસનો ધમધમાટ. તપાસ અધિકારીઓએ લીધેલા નિવેદનોમાં આચાર્ય કડકાઈ કરતા હોય તેમની બદલીની માંગ ઉઠી હોવાની બહાર આવી વિગતો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ ચાર પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરીયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરમાં વસતા મોદી સમાજ દ્વારા દર વર્ષે ચૈત્રી નવરાત્રી પ્રસંગે ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલી મોઢ મોદી સમાજની વાડી ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રીને લઈ મોદી સમાજ દ્વારા 9 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગત બુધવારે રાત્રે મોદી સમાજની વાડી ખાતે બહુચર માતાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરા તાલુકાના ધરણોધર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય બાળકીઓને સફાઈ કામ કરાવતા હોવાના આક્ષેપો સંદર્ભે હાથ ધરાયેલી તપાસ દરમિયાન આ આચાર્ય શાળામાં કડકાઈથી કામ લેતા હોય વાલીઓ દ્વારા તેમની બદલીની માંગણી કરાઈ હોવાની વિગતો બહાર આવી છે. ધરણોધર ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાલીઓએ
બુધવારે શાળા સંકુલમાં ધસી જઈ શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો કરી તેમની તાત્કાલિક અસરથી બદલી કરવાની માંગણી કરી હતી. જો કે આ મામલે વાલીઓએ મચાવેલા હોબાળાને ગંભીરતાથી લે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ પ્રકરણની ઊંડી તપાસ કરવાની સૂચના આપતા ડીસા ખાતેના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ તેમજ ધાનેરા ખાતેના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીએન ગુર્જર આજે તપાસ માટે ધર્ણોધર પ્રાથમિક શાળામાં ધસી ગયા હતા. ગત બુધવારે વાલીઓએ ધર્ણોધર પ્રાથમિક શાળાનો ઘેરાવ કરી શાળાના આચાર્ય રાયમલભાઈ ચૌધરી સામે ગંભીર આક્ષેપો કરી તેમને ઉદડા લીધા હતા. જો કે ચૂંટણીના માહોલમાં આ મામલો વધુ ના વણસે તે માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. દરમિયાન આ ઘટના ગંભીર રૂપ ધારણ કરે એ પહેલા આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સૂચનાથી ધાનેરા તેમજ ડીસાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ ધર્ણોધર પ્રાથમિક શાળામાં દોડી જઈ આ મામલે ગ્રામજનોના નિવેદન લીધા હતા. બુધવારે શાળામાં ધસી ગયેલા વાલીઓ પૈકી કોઈએ આ આચાર્ય બાળકી સાથે છેડછાડ કરતા હોવાના આક્ષેપો પણ કરેલ હોય આજે તપાસ ટીમે ઘરે ઘરે ફરી બાળકો તેમજ વાલીઓના નિવેદન લીધા હતા. આ તપાસના અંતે ધર્ણોધર પ્રાથમિક શાળાના આચાર્ય રાયમલભાઈ ચૌધરી બાળકીને ઓફિસની સફાઈ બાબતે અવારનવાર માર મારતા હોય બાળકીએ પોતાના પિતાને વાત કરતા પિતાએ આચાર્ય બાળકો સાથે અયોગ્ય વ્યવહાર કરતા હોવાના આક્ષેપો કરી દેતા ગ્રામજનો ભેગા થઈ આચાર્યને ઠપકો આપવા જ બુધવારે શાળામાં પહોંચ્યા હોવાની વિગતો ખુલ્લેવા પામી હતી. જો કે બાળકો નિર્ભય રીતે અભ્યાસ કરી શકે તે માટે આ આચાર્યની બદલી કરવાની માંગ પણ ગ્રામજનોએ તપાસ અધિકારીઓ સમક્ષ કરી હતી. ત્યારે છોકરીઓને હેરાન કરે ઓફિસ વાળવા બાબત બરાબર, છોકરીઓ ઓફિસની સફાઈ ના કરે એટલે છોકરીઓને મારે બરાબર. એના કારણે કાલે એમ જોઈને કે બધા ગામના ભેગા થઈ અને માગણી કરી કે આ આચાર્ય અમારે જોવે નહીં, બદલી કરાવી, બસ આટલું જ અમારી ફરિયાદ. આજે શું થયું? આજે શું? આજે બેન આવ્યા હતા બેન બરાબર, બેન બધા એમ જોઈને કે વાલીઓને બોલાવીને પૂછ્યું અમને કે શું પ્રશ્ન છે, તો અમે આજ પ્રશ્ન કર્યો. અમારે ઓફિસ ત્યાં છોકરીઓની રાડ આવતી હતી ડેલી 4 મહિનાથી. મિસ્ત્રી આવીને મને વાત કરી કે ભાઈ સફાઈ કરવા બાબતમાં વાળવા બાબતમાં મને હેરાન કરે બરાબર આચાર્ય. એટલે આચાર્ય આવીને મિસ્ત્રી મેં આચાર્યને વાત કરી, આચાર્ય ગોમ રૂબરૂ બરાબર અમારે આચાર્ય જોઈતો નહીં, સિરગેટ લઈને ગયા. શું કારણ જોઈતો નહીં? શું કરે આચાર્ય? આચાર્ય છોકરાને હેરાન કરે, બસ શું કરે હોય હેરાન વાળવા બાબતમાં એમ, ઓફિસ સફાઈ બાબત. આજે શું બન્યું? આજે કોણ કોણ આવ્યું? આજે બધા ગોમવાળા. ગંભીરતાથી લઈ આજે આ મામલે તપાસ અર્થે પહોંચેલા અધિકારીઓએ ગ્રામજનો બાળકી અને તેણીના માતા પિતા તેમજ શાળા પરિવારના નિવેદન લઈ આ મામલાની ઊંડી તપાસ કરી હતી. શાળાની MCMC કમિટીના અધ્યક્ષે પણ આચાર્યએ બાળકીને માર મારતા હોવાની રજૂઆત કરતા આ મામલે અહેવાલ તૈયાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપાશે તેવું તપાસ અધિકારીએ જણાવ્યું હતું. હા, આજે સવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બનાસકાંઠાનો મને ફોન પર મેસેજ મળ્યો કે ધાનેરા તાલુકાના ધર્ણોધર પ્રાથમિક શાળામાં એવી કોઈ ઘટના બની છે જેની રજૂઆત વાલીઓ દ્વારા ગઈકાલે કરવામાં આવી હતી અને એની તપાસ અર્થે આજે હું ધાનેરા તાલુકાના ધર્ણોધર પ્રાથમિક શાળામાં પણ ગઈ. એના શિક્ષકોના પણ, એના SMC અધ્યક્ષના પણ, દીકરીઓના પણ અને નિવેદન લીધા છે. એમાં મારી સાથે ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગુર્જરભાઈ પણ સાથે રહ્યા છે. આ રિપોર્ટ આજે હવે અમે અમારા ઉપરી અધિકારીને DPO સાહેબને પહોંચાડીશું ને એના આધારે જે બનાવ શું છે બેન. બનાવની વિગત એવી છે કે એમાં કોઈ વાલી એવી ફરિયાદ કરી SMCના અધ્યક્ષને કે ભાઈ મારી દીકરીને મારે છે કે એવી વાત, અને એના આધારે પછી બધા વાલીઓ ભેગા થઈ ગયા અને એમને પૂછવામાં આવ્યું. પણ આજરોજ અમે બધી બધા નિવેદનો લીધા છે અને નિવેદનો અમે ત્યાં સબમિટ કરીશું એના આધારે સાહેબની. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 75 રૂપિયા ઘટીને 32,850 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 38,150 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા ઘટીને 37,950 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ.
ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1137 થી 1182 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 651 થી 693, ઘઉંના 350 થી 511, બાજરીના 400 થી 417, ગવારના 784, જીરુના 2651 થી 3051, વરિયાળીના 1170 થી 1411, સુવાના 1120 થી 1184, તમાકુના 1000 થી 1431 તેમજ રાજગરાના ભાવ 1100 થી 1669 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 3313 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 5002, ઘઉંની 786, બાજરીની 428, ગવારની 19, જીરુની 181, વરિયાળીની 137, સુવાની 6, તમાકુની 19426 તેમજ રાજગરાની 1303 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કંસારી ખાતે યોજાયેલી સભામાં કોંગ્રેસના 10 થી વધુ કાર્યકરોએ પહેરી લીધો ભાજપનો ખેસ. જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ ડીસા અને પાલનપુરમાં ભાજપની જાહેર સભાઓમાં રાજકીય વ્યંગ થકી લોકોને પેટ પકડીને હસાવ્યા. કોંગ્રેસનો હાથ છોડ્યા બાદ બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોતરવાડા ખાતેની પ્રથમ સભામાં જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. ડીસામાં વડાપ્રધાન માટે અશોભનીય ટિપ્પણી કરનાર કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાને જિલ્લા ચૂંટણી અધિકારીએ ફટકારી નોટિસ. ડીસા નજીક બનાસ નદીના પુલ પાસે મધરાત્રે તડાકા ભેર અથડાઈ પડેલા બે ટ્રેલર આગમાં લપેટાઈ જતા બે જણ ભડથું, અન્ય બે જણને ગંભીર ઈજાઓ. ધાનેરા નજીક સરાલ ગામનો માજીરાણા યુવક ટ્રેન નીચે કપાઈ મરતા અરેરાટી. ધાનેરા તાલુકાના ધરણોધર ગામના વાલીઓએ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપો સાથે હંગામો મચાવ્યા બાદ તપાસનો ધમધમાટ. તપાસ અધિકારીઓએ લીધેલા નિવેદનોમાં આચાર્ય કડકાઈ કરતા હોય તેમની બદલીની માંગ ઉઠી હોવાની બહાર આવી વિગતો. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.